મૂળ અબડાસા તાલુકાના લઠેડી ગામના વતની અને હાલે મુંબઈ રહેતા ગુજરાત લડાયક મંચના પ્રમુખ રમેશભાઈ જોશીએ મા આશાપુરા ન્યૂઝ ચેનલ સાથે ચર્ચા કરી મૂળ અબડાસા તાલુકાના લઠેડી ગામના વતની અને હાલે મુંબઈ રહેતા ગુજરાત લડાયક મંચના રમેશભાઈ જોશીએ મહાસાપુરા ન્યૂઝ ચેનલ સાથે ચર્ચા કરી હતી તેમણે જણાવ્યું હતું કે અબડાસા તાલુકામાં નલિયાકાંડનો બનાવ બન્યો હતો જેમાં અબડાસા તાલુકાને કલંક ના લાગે તેથી સંસ્થાએ પંદરથી વીસ લાખનો ખર્ચો કર્યો હતો તેમજ જયંતીભાઈ ભાનુશાલીના હત્યા કેસનો પ્રકરણ ઊભો થયો પરંતુ અબળાસા તાલુકાને કલંક લગાડવામાં ન આવે તો સાંભળીએ તેમના શબ્દોમાં એના માટે તો એ જ કહું છું કે કચ્છમાં દુષ્કાળ છે અને ગૌમાતા માટે અથવા ગૌ વંશ માટે ચારો નથી અને ઘાસ નથી એ તો જગજાય છે સરકાર સરકારની ફરજ છે અને કર્તવ્ય એ તો પોતાની રીતે ફરજ અદા કરે છે અને કરશે અને કરવું જ જોઈએ કારણ કે સરકાર આપણા પાસેથી કર લે છે અને જે કર પ્રજા આપે છે એમાંથી જ સરકાર ખર્ચો કરે છે ઠીક એવી જ રીતે હું તો એ કહેવા માગું છું શ્રીમંત સાહુકાર લોકોને જેમની પાસે અપાર લક્ષ્મી છે એ લોકોને હાથ જોડીને વિનંતી કરું છું આપના ચેનલના માધ્યમથી કે ખરેખર અત્યારનો આ કપરા કાળમાં અત્યારનો સમય એવો ખરાબ છે ગૌ માતા માટે પશુધન માટે અને એમને બચાવવા માટે ઉદાર હાથે ફાળવો આપવો જોઈએ જેટલો બને એટલો વધુમાં વધુ ગૌ માતા માટે કાંઈક કરવું જોઈએ અને એ દરેક દરેક નાગરિકની ફરજ છે એટલે હું તમામ શ્રીમંત સાહુકાર જે છે દાતા છે દાનેશ્વરી છે એ લોકોને અંતકરણથી વિનંતી કરું છું કે આ જે સમય છે હજી લગભગ જૂન જૂન મહિના સુધી જૂન જુલાઈ ઓગસ્ટ કદાચ ખેંચાઈ જાય ત્યાં સુધી આ ગૌમાતાને માતાને જોઈએ અને એના માટે ઉદાર હાથે ફાળવો આપવો જ જોઈએ એમાં પુણ્ય તો મળશે એમાં તો બે મત નથી પણ ગૌમાતા બચશે કારણ કે જેમ આપણને ગૌમાતાનો વાલો લાગે પછી માખણ છે છાસ છે એમાંથી જ બધું થાય છે અને આપણા ગ્રંથો છે જે સનાતન હિન્દુ ધર્મના ધર્મગ્રંથો એ ધર્મગ્રંથોમાં પણ એમ લખેલું છે કે ગૌમાતામાં તેત્રીસ કોટી દેવતાનો વાસ છે એમ ધર્મગ્રંથો પણ કહે છે સમુદ્ર મંથન વખતે પણ કામધેનુ નીકળી હતી એ કામધેનું ગૌમાતા છે તેત્રીસ કોટી દેવતાનો મતલબ એ નથી થયો કે ગૌમાતામાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે કારણ કે ધર્મ ગ્રંથો અનુસાર દેવતાઓની સંખ્યા માત્ર તેત્રીસ છે આપણા શાસ્ત્ર એમ કહે છે કે તેત્રીસ પ્રકારના દેવતાઓ છે તેત્રીસ કરોડ નથી તેત્રીસ કરોડ દેવતાઓ તો એમને રહેવાની જગ્યા ઓછી પડી જાય એટલે એમના માટે પછી કોઈક મફતનગર બનાવવું પડે તેત્રીસ કરોડ નથી માત્ર તેત્રીસ કોટી દેવતા કોટી એટલે પ્રકાર પણ ટૂંકમાં આપની ચેનલની માધ્યમથી હું કચ્છ ગુજરાત આખો દેશ અને પરદેશમાં પણ જે આપણા કચ્છી ગુજરાતી રહે છે એ તમામ લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જેટલું બને એટલું ગૌમાતા માટે દાન આપવો જોઈએ એક હું વસ્તુ કહી દઉં કે સરકાર જે કોઈ પણ સત્તામાં હોય હું હંમેશા સ્પષ્ટ કહેતો આવ્યો છું અને આધાર પુરાવા સિવાય મેં કોઈ દિવસ વાત નથી કરી સરકાર જે કંઈ પણ આપે છે એ કરદાતાઓના કરમાંથી આપે છે કોઈ પણ પછી એ વડાપ્રધાન શ્રી હોય મુખ્યમંત્રી શ્રી હોય કે જે હોય તે સરકાર કોઈ પણ પક્ષની હોય એ લોકો કોઈ પણ દિવસ પોતાના ગજવા માટે પોતાના ગજવામાંથી એ લોકોએ આ જ દિવસ અંગત વાત કરું છું એક રૂપિયો કોઈ દિવસ એ લોકોએ આપ્યો નથી અને આપશે પણ નહીં કારણ કે જે સત્તાધીશ છે ને એની ચામડી જાડી હોય એ લોકોને જનતાના પૈસે જલસા કરવાની આદત હોય આજે હું એક વસ્તુ કહું છું કે જેમ હિન્દુસ્તાનમાં જેટલા રાજકીય પક્ષો છે એ સત્તા માટે ભી મત માંગવા માટે એ લોકો ભીખ માંગે પણ મને એક વસ્તુ કહું કે આ અછતમાં સરકારની વાત જવાનું સરકારની તિજોરીમાં જે પૈસો છે એ પૈસો તો જનતાનો છે એ તો આપનો ને મારો પૈસો છે અમે જનતાને અમે જનતા કર આપે જનતા ટેક્સ આપે એ ટેક્સમાંથી આ લોકો બધું કરે છે એ કાંઈ પોતાના ઘરમાંથી કાંઈ નથી કરતા એ એ કાંઈ સમાજ ઉપર કે આના ઉપર કંઈ મહેરબાની નથી કરતા એ પ્રશ્ન એ ઊભો થાય છે કેમ એ લોકો જે પક્ષ છે દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટી છે દાખલા તરીકે કોંગ્રેસ પક્ષ છે દાખલા તરીકે એનસીપી છે હું ગુજરાતની વાત કરું જનતા દળ છે માયાવતીની પાર્ટી બહુજન સમાજ પાર્ટી છે એ ગમે તે પક્ષ હોય મુસ્લિમ લીગ છે કેમ એ પાર્ટી લેવલે આજ દિવસ સુધી એ લોકોએ ક્યાં કાંઈ આપ્યું છે મને બતાવો પાર્ટી લેવલે પક્ષ લેવલે એ લોકો કાંઈ આપ્યું છે નહીં અત્યારે ગુજરાતમાં બીજેપીની સરકાર છે તો મને એક વસ્તુ કહો કે ગુજરાત ભાજપે અથવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી અથવા તો જે રાજકીય પક્ષો હોય આપણા હિન્દુસ્તાનમાં મોબાઈલ ઓછા છે રાજકીય પક્ષો વધુ છે મને એક વસ્તુ કહું આ લોકોએ કોઈ દિવસ એક પૈસો આપ્યો છે ખરેખર તો એ લોકોનો પણ ધર્મ છે અને પ્રજાએ એમને પૂછવું જોઈએ કે તમે મત માંગવા માટે કેમ આવો છો એ તો દિવસ રાત જોતા નથી મતવા મત માંગવા માટે આવો છો કે ભાઈ અમને મત આપો અમે આમ કરશું અમે તેમ કરશું અમે વિકાસ કરશું સબકા સાથ સબકા વિકાસ અચ્છે દિન આનેવાલે હે ગરીબી હટાવ દેશ બચાવ એ વાતો કરે છે પણ પોતાના ગજવામાંથી એ લોકો શું આપે અને એ જે કાંઈ પણ આપે છે એ તો સરકાર અને સરકાર ની પાસે જે પૈસો છે સરકારની તિજોરીમાં જે પૈસો છે એ પૈસો આપના અને મારા જેવા જનતાનો પૈસો છે આ તો ખાલી રખેવાડીના નામ હેઠળ જલસા કરે છે એટલે હું બહુ સ્પષ્ટ શબ્દોમાં કહેવાવાળો માણસ છું અને આપણે તો ખબર છે કે સત્ય કડવું હોય છે પણ સત્ય એ સત્ય હોય છે પછી ગૌ માતાનો વંશ હોય આજે ગૌમાતાના વંશમાં આપણે બળદ કહીએ બરાબર છે આજે દાખલા તરીકે બળદ એ બળદ એક ખેતી માટે કામ આવે અને એક શિવજીના મંદિરમાં નંદી તરીકે બળદ બેઠો છે તો આજે પશુધનને બચાવવું જોઈએ આ આજે રીતસર ગૌ માતાની હત્યા થાય છે આજે રીતસર પોતાના જીભના સ્વાદ માટે માણસો ગૌ વંશની હત્યા થાય છે અને છતાંય સરકાર કાંઈ નથી કરતી એટલે ખરેખર આ જે કપરો કાળ છે આ સંજોગોમાં હું તો ખરેખર તમામ લોકોને જે જેમની પાસે ઈશ્વરની જેમની ઉપર કૃપા છે જેમની ઉપર માતા મહાલક્ષ્મીની કૃપા છે એ લોકોને આપના ચેનલના માધ્યમથી બે હાથ જોડીને વિનંતી કરું છું કે ગૌ માતાને બચાવો જેટલું બને એટલું જેટલી જેની સગવડ હોય કારણ કે ઓમને ઓમ તિજરૂરીમાં પડ્યા છે પાછો આપણા મોડી સાહેબ કહેશે કે દો હજાર કી નોટ બંધ કર દેતે તે હેં પાંચ સો કી નોટ બંધ કર દેતે તે હેં હં અબ દો હજાર કે બજે એક હજાર કી નોટ આ જાયગી ને ઓમે પૈસા સડી જશે એના કરતાં ઉપયોગમાં લેવું જોઈએ ગૌમાતા અને એ પણ એવી કે જેનું કોઈ ધણી નથી જે બિનવારસું છે જેમનો કોઈ વારસ નથી એવી ગાય માતા માટે હા જે માણસની ગાયો ઘરે જાય છે એ જે માણસો એનું દૂધ પીવે છે જે માણસો પોતાની આજીવિકા માટે પશુધન વેચે છે જે માણસો એમનું દૂધ ગૌમાતાનો દૂધ અમૂલ ડેરીમાં વેચે છે જે માણસો રીતસરનો બિઝનેસ કરે છે એના માટે હું નથી કહેતો એ પણ બહુ સ્પષ્ટ કહી દઉં હું એવી વાત કહું છું કે જે પાંજરાપોર છે જે ગૌશાળા છે કે જ્યાં ખરેખર ગૌમાતાની સેવા થાય છે એવી ગાયો માટે કરવું જોઈએ દાખલા તરીકે આજે મારી મારા ગામમાં મારી પાંચ ગાયો હોય તો મને કંઈ મને અછત નડતી નથી કારણ કે એ ગાયોનો દૂધ તો હું પીઉં છું તો મારી પોતાની અંગત ગાયોને જવાબદારી મા એને સંભાળવાની જવાબદારી મારી છે એ જવાબદારી શ્રીમંત સાહુકારોની નથી પણ એની એ જવાબદારી છે સમાજ ઉપર ગૌમાતાના ઋણ છે એટલે આપના ચેનલના માધ્યમથી હું ફરીથી બે હાથ જોડીને વિનંતી કરું છું કે અત્યારનો સમય બહુ ખરાબ છે અને ઈશ્વર પાસે પ્રાર્થના કરો કે આ વર્ષે વરસાદ સારો પડે ભૂખ તો ઈશ્વર ભાંગે મનુષ્ય કોઈ દિવસ ભૂખ ભાંગી શકતો નથી એ આપણા ચેનલના માધ્યમથી કહું છું બાકી એક વસ્તુ બહુ ખુલાસેવાર કહું છું કે સરકાર જે સરકાર જો કહેતી હોય કે અમે પચીસ રૂપિયા સબસિડી આપીએ છીએ તો તમે કાંઈ વડીલો પાર્જિત માલમત્તામાંથી આપતા નથી સરકાર જે આપે છે એ જનતાના પૈસામાંથી આપે છે અને હું આપના ચેનલના માધ્યમથી બહુ સ્પષ્ટ કહેવા માગું છું કે આજે ગુજરાત સરકાર ઉપર અબજો રૂપિયાનું લેણું છે આજે ભારત સરકાર ઉપર અબજો રૂપિયાનું લેણું છે એ હું કહેવા માગું છું એટલે ઓમ આપણે જોવા જઈએ ને તો કરજામાં ઘણા ડૂબ છીએ આજે ભારતના દરેક નાગરિક ઉપર કરજો છે એટલે સરકાર એમ તો કહી જ ન શકે બાકી જલસા કરવામાં આ લોકો પાછી પાણી નથી કરતા અને એ ખરેખર એમની ભૂલ કહેવાય ચાણક્યજીની કી ચોપડી આ લોકોએ કદાચ ચાણક્યજીનું પુસ્તક વાંચ્યું નથી ચાણક્યજી જ્યારે પોતાનું પંડિત ચાણક્ય બ્રાહ્મણ હતા પંડિત ચાણક્ય જ્યારે પોતાનું અંગત કામ કરતા હતા ત્યારે એ પોતાનો દીપક પ્રજ્વલિત કરતા હતા અને જ્યારે સમાજનો દીપ કામ હતો દેશનો કામ હતો ત્યારે એ બીજો દીવો ચાલુ કરતા હતા તો કોઈક એમના શિષ્ય પૂછ્યું પંડિતજીને કે પંડિતજી આપ એસે ક્યુ કરે હો ત્યારે કીધું કે મારું અંગત કામ હોય ને ત્યારે સરકારની તિજોરીમાંથી અથવા તો પ્રજાના પૈસામાંથી ખર્ચો ન થાય મારું અંગત કામ હોય તો હું મારા પોતાના પૈસામાંથી દીવો પ્રજ્વલિત કરું છું આજે આવા આજે આવા માણસો વિશ્વમાં કેટલા આજે તો આજે આજે તો માણસો પ્રજાના પૈસે જલસા કરવા માટે પ્લેનમાં ઉડે છે પ્રજાના પૈસે જલસા કરવા માટે આજે માણસો કૈલાસ માનસરોવરની યાત્રા મફતમાં કરે છે આજે બધા જલસા જ કરે છે ને એક એક નેતા આ આ અમુક એવા નેતા છે કે જેમની રક્ષા પાછળ ભારત સરકાર કે રાજ્ય સરકારો કરોડો રૂપિયા ખર્ચો કરે છે એ પૈસા જનતાના છે જનતા જનાર્દન છે અને જનતાનો પૈસો વેડફવો ન જોઈએ ઘઉ માતાને બચાવો પશુધનને બચાવો ભૂખ્યાને અણમળવો જોઈએ બાકી તો વાત કરવામાં ક્યાં પૈસા જાય છે સબકા સાથ સબકા વિકાસ પણ ખરેખર તો પોતાનું જ વિકાસ થાય પોતાના પાર્ટીનો વિકાસ થાય કેમ આપણે સત્તા ઉપર ચીટકી રહીએ એટલે ખરેખર આપની ચેનલના માધ્યમથી હું આ ચોથી વખત બે હાથ જોડીને વિનંતી કરું છું કે ઉદાર હાથે ફાળો આપો ગૌ માતાને બચાવો ગૌ માતાના વંશને બચાવો એ કસાઈખાને ન જવી જોઈએ રખડતા ઢોરો છે એમને દત્તક લેવા જોઈએ એ પણ એક યોજના છે આજે એક ઘરમાં મારું પોતાના અનુભવ છે કે એક ઘરમાં આજે કચ્છની જ વાત કરું છું ઘણા એવા ગામ છે એક ઘરમાં સાત જણ હોય તો દસ મોબાઈલ છે એક ઘરમાં સાત જણ હોય ત્રણ મોટર છે ફોર વ્હીલર છે એ લોકોની પોસ્ટમાં એફડી છે ઘણા માણસો એવા છે જેમની ડેનામીકમાં એફડી છે એસ બીઆઈમાં એફડી છે ઘણા માણસો એવા છે તો એ લોકોએ પણ વિચાર કરવો જોઈએ ને અને હું સનાતન સત્ય કહું છું ને સત્ય કડવો હોય છે આપના ચેનલના માધ્યમથી હું એ લોકોને એ પણ પ્રશ્ન પૂછવા માગું છું કે આપણા ગામમાં જે મંદિરો છે જે શિવાલય માતાજીનું મંદિર કે ભગવાન શિવનું મંદિર હોય કે કૃષ્ણનું હોય કે રામનું હોય કે વિષ્ણુનું હોય આપના ચેનલના માધ્યમથી હું સનાતન સત્ય કહું છું કે એવા કેટલા લોકો છે કે જે પોતાના ઘરેથી ઈશ્વર માટે એક નાનકડી કસલી દૂધ મોકલાવે છે એવા લોકો કેટલા આ પણ એક પ્રશ્ન છે ને આજે આપણે ઈશ્વર પાસેથી માગીએ છીએ કે હે ઈશ્વર તું મને કરોડપતિ બનાવી દે તો હું એક ડબ્બો તેલનો હનુમાનજી ઉપર ચડાવી દઈશ એટલે તને કરોડપતિ બનાવીને એક ડબ્બો તેના કરતાં મિલ જ ખરીદી કરી લઈએ ને એક હનુમાનજી માટે એટલે સત્ય છે ને બહુ કડવો છે એ પણ એક પ્રશ્ન છે કે આપણે જેમ આપણા માટે ગૌ માતા જોઈએ અને દૂધ માખણ ઘી છાસ જોઈએ દહીં જોઈએ તેમ ઈશ્વરના ઘરમાં પણ એક કસલી દૂધ મોકલવી જોઈએ એવા લોકો કેટલા છે પોતાની અંતરાત્માને પૂછે બાકી એ સત્ય છે કે ગૌમાતા માટે કાંઈ કરવું જોઈએ અને અમે બહુ પૂરેપૂરો અભ્યાસ કરી બધા સર્વે રિપોર્ટ મંગાવીને જ અમે લોકો ગૌ માતા માટે કરીએ છીએ અને હંમેશા કરતા રહેશું અને ઠીક એવી જ રીતે બધાએ કરવું જોઈએ બાકી સરકારની વાત જ જવા દો સરકાર કોઈ દિવસ કોઈની ઉપર મહેરબાની કરતી નથી કોઈ દિવસ નહીં મારાને તમારા ખિસ્સાના પૈસામાંથી એ જલસા કરે છે ખરેખર તો એ યાચક છે જે આપણી પાસે યાચના કરે છે હા એટલે ધ્યાન રાખજો ને આપણા ગ્રંથોમાં લખવું જોઈએ લખેલું છે રાજાને કર લેવાનો અધિકાર છે એમાં બે મત નથી પણ જે રાજા કર લે છે ને એણે રાજધર્મનું પાલન કરવો જોઈએ આજે પોતે જલસા કરે છે હા એ પ્રજાના પૈસે જલસા ન કરાય હા શાસ્ત્ર એમ કહે છે કે સત્તાધીશ બનો ને સત્તાધીશ બન્યા પછી હું શાસ્ત્રનું ઉદાહરણ આપું છું કારણ કે બ્રાહ્મણ છું મને ખબર છે મારો ધર્મ શું છે શાસ્ત્ર એમ કહે છે કે સત્તાધીશ બન્યા પછી સત્તા મળ્યા પછી કોઈ પણ માણસે સત્તાધીશે સ્વામી નહીં સેવક બનવું જોઈએ સત્તા મળ્યા બાદ સેવક બનવું જોઈએ હાથ જોડવા જોઈએ સી પ્લેનમાં ઉડવું ન જોઈએ અને વિદેશમાં ભાગવું ન જોઈએ આજે તો એવા નેતા છે કે દેશમાં ઓછું રહે છે અને વિદેશમાં વધુ ભાગે છે આરટીઆઈમાં મેં માહિતી મંગાવી કે આપણા દેશ ઉપર કેટલો કરજો ચાર વર્ષ પહેલાંનું મને રિપ્લાય આપી હતી કે બેતાલીસો અબજ અમેરિકન મિલિયન ડોલર એટલો કરજો છે હિન્દુસ્તાન ઉપર ચાર હજાર બસો કરોડ અમેરિકન મિલિયન ડોલર એટલો મોટો આંકડો મને તો આંકડો યાદ નથી એટલે ટૂંકમાં છીએ ને આપણે બધા વેચાઈ ગયા છીએ આમ ગીર પડેલા છીએ છતાં નેતાઓ પોતાના જલસા કરવામાં પાછી પાણી નથી કરતા એટલે હું અછતનો વિષય છે ગૌ માતા માટે કરવું જોઈએ અને એ સો સો ટકા આપણી ફરજ છે સાથે સાથે ગૌમાતા દૂધ આપે છે ને તો એકાદ કસલી એકાદ ગ્લાસ એકાદ વાટકી પ્રભુના ચરણોમાં પણ મોકલવી જોઈએ મહાદેવને પણ મોકલવું જોઈએ કે હે પ્રભુ આ તારું છે તને અર્પણ કરું છું બાકી ખાઓ પીઓને જલસા કરો એ તો લંકાપતિની સિદ્ધાંત હતા રામના નહીં ખાઓ પીઓને જલસા કરો એ તો આશુરી વ્રતિ છે આ પરમાર્થ છે કોઈના માટે કાંઈ કરો હમણાં કચ્છમાં મેં સાંભળ્યું અને મારા પરિચયમાં બી છે રાતા તળાવ ઉપર બહુ ગયો અબડાસા તાલુકામાંથી ઘણી બધી ગાયો રાતા તળાવ ઉપર ગઈ છે એવા ઘણા બધા ચિયાસર ગામમાં પણ અમુક દાતાઓ છે સણોસરમાં પણ દાતાઓ છે એટલે ખરેખર આવું કામ કરવું જોઈએ અને ઉદાર હાથે ગૌ માતાને બચાવવા માટે જેની જેવી શક્તિ ઘણા વખત કચ્છના લગ્નોમાં હું ગયો છું તો લગ્નમાં કરોડો રૂપિયા ખર્ચો કહે છે કરોડો રૂપિયા આવા લગ્ન તો મુંબઈમાં મેં નથી જોયા તો આ બધા રૂપિયા ક્યાંથી આવે છે આ કરવું જોઈએ એ મારી આપના ચેનલના માધ્યમથી આપના ચેનલનું નામ જ મા આશાપુરા છે મા આશાપુરા સાક્ષાત મા જગદંબા છે એનો ઉપાસક છું આજે જે કાંઈ પણ મારી પાસે છે એ મા આશાપુરાની કૃપાથી છે અને સારો એવો કામ હોય તો ક્યાંક ને ક્યાંક અમે પણ કંઈક ને કાંઈક તો આપીએ છીએ અને આપતા રહેશું એટલે એમાં ચિંતા એટલે પહેલાં તો મારો જન્મ અબડાસા તાલુકામાં થયો છે મારું ગામ લઠેડી જે અબડાસામાં છે અને અબડાસાને કલંક ન લાગે કારણ કે એ તો જામ અબડાની ભૂમિ છે જામ અબડાની ભૂમિ નામ લ્યો ને તો પાપ ધોવાઈ જાય જામ અબડાની ભૂમિ અબડા અડભંગ પછી રામવાળો અબડાસામાં અબડાસો એટલે જેને કહેવાય ને કે નામ લેતા પણ એક ગર્વ કે હું અબડાસાનો છું પણ આ અબડાસાને એક તો રાજકરણે કલંકિત કરી નાખ્યો અબડાસાને અને એવા એવા કાંડ એમાં સત્ય શું છે એ તો ઈશ્વર જાણે કારણ કે એ તો તપાસના વિષય હોય અને તપાસ નિષ્પક્ષ અને તટસ્થ થાય છે કે નહીં એ પણ જોવાનું કામ સરકારનું છે હવે એવો દાખલા તરીકે નલિયા કાંડ તો નલિયા કાંડ થકી અબડાસા તાલુકાને કલંક ન લાગે એના માટે અમારી સંસ્થાએ લગભગ પંદરથી વીસ લાખ રૂપિયા ખર્ચો કર્યો સ્થાનિક વર્તમાનપત્રોમાં જાહેરાતો આપી સ્થાનિક ટીવી ચેનલોમાં અમે જે સત્ય હતું ને એ જ અમે કીધું જે સત્ય હતું અને એ અમારી સંસ્થાના ખર્ચે અમે કીધું એવું નહીં કે અમે પ્રેસ કોન્ફરન્સ બોલાવી જેમ આપણા મોદી સાહેબ બોલાવે સોનિયા ગાંધી બોલાવે રાહુલ ગાંધી બોલાવે અમિતભાઈ શાહ બોલાવે એવી પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી નહીં અમે અમારા મંચ સંસ્થાના ખર્ચે અમે એ સાબિત કરી બતાવ્યું હતું કે નલિયાકાંડ એ નલિયાકાંડ એ દુષ્કર્મ કાંડ નથી નલિયાકાંડ એ એક સહમતી કાંડ હોવું જોઈએ અને એ જાહેરાતોમાં અમે લખતા હતા કે આ એક સહમતી કાંડ હોવું જોઈએ બ્લેકમેલિંગનો કાંડ હોવો જોઈએ એ અમે વિવિધ અખબારોમાં જાહેરાતો આપી અને જે તે સમયે અમે ઘણી બધી જાહેરાતો આપીને આ વાતનો ખુલાસા કર્યા અને આજે મને ખુશી એ વાતની છે કે અમે જે કીધું એ જ સત્ય સાબિત થયું કારણ કે જ્યારે નલિયા કાંડની ટ્રાયલ શરૂ થઈ ત્યારે જે મૂળ ફરિયાદણ હતી હું એનું નામ નથી લેતો જે ફરિયાદણ હતી અથવા એ ફરિયાદણના જે સાગરીતો હતા એ જ્યારે વિટનેસ બોક્સમાં ગઈ ત્યારે ભુજની સેશન્સ કોર્ટમાં નલિયાકાંડની ટ્રાયલ જ્યાં શરૂ હતી ત્યાં એ પોતે જ ફરી ગઈ એના ઉપરથી એ સાબિત થઈ શકે કે અમે જે પહેલાંથી કહેતા હતા એ સત્ય હતું આ દુષ્કર્મ કાંડ હતું જ નહીં અને આ એક સહમતી કાંડ હોવું જોઈએ કારણ કે હજી સુધી આ જજમેન્ટ નથી આવ્યો પણ અમે જે કહેતા હતા ને એ જ વાતો સામે આવી આ જે મારા મીડિયાના મિત્રો કચ્છના કહે છે કે મારા જ અહીં જો નહીં સત્ય આ તો અમે તો હંમેશા સત્ય કહેતા હતા ને એ ડંકાની ચોટ ઉપર કહેતા હતા અમે અખબારોમાં જાહેરાતો આપતા હતા અમારા પોતાના પૈસા ખર્ચતા હતા એ એનું મૂળ કારણ હતો કે અબડાસાને કલંક ન લાગે અબડાસાને જે કલંક લાગ્યા એ કલંક ધોઈ નાખવા માટે અમે નલિયાકાંડમાં આજે પણ મારી પાસે ઓન રેકોર્ડ બધું છે પંદરથી વીસ લાખ રૂપિયા અમે ખર્ચો કર્યો અને નલિયાકાંડ ઉપર દલિયાકાંડ થકી જે બટો લાગ્યો હતો એ મને એવું લાગે છે કે એમાંથી અમે લોકો સફળ થયા પછી ત્યારબાદ આ કાંડ આવ્યો આ આ જગજાહેર કાંડ છે એક જેને કહેવાય કે સીડી કાંડ આવ્યો હા છબીલભાઈ પટેલ કાંડ પછી જયંતિભાઈ બાનુસાલીનો પ્રકરણ આવ્યો તો આ બધા કાંડો થકી પ્રશ્ન એ ઊભો થાય છે કે અબડાસાના પહેલી વસ્તુ એ છે કે શ્રી જયંતિભાઈ બાનુશાલી એ અમારા પ્રિય મિત્ર હતા અને એ અબડાસાના હતા શ્રી છબીલભાઈ પટેલ પણ અમારા પ્રિય મિત્ર એ ભલે અબડાસાના ન હતા કચ્છના ન હતા ભલે એમને બારાતું કહીએ પણ અબડાસા તાલુકાએ એક વખત એમને ધારાસભ્ય બનાવ્યું માંડવી તાલુકાએ એક વખત એમને ધારાસભ્ય બનાવ્યો એટલે જનરલી ભલે એ ગમે ત્યાંના હોય ગુજરાતના પણ કચ્છના પ્રતિનિધિ હતા હવે વિચાર કરો કે સત્તાની સાઠ મારી પોતાનો રાજકીય વર્ચસ્વ ટકાવવા માટે કેટલી હદ સુધી આ રાજકારણ નીચે ગયો કે આ કાંડ પછી સીડી સાચી કે ખોટી એ તો ઈશ્વર જાણે અથવા તો તપાસનીસ એજન્સી જાણે પણ એના થકી પાછો અબડાસો કલંકિત થયો અને એમાં એક 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 એમાં એક જેને કહેવાય કે શ્રી જયંતિલાલ ભાનુશાલીની એમાં હત્યા થઈ એટલે વિચારોની લડાઈ હોવી જોઈએ મતભેદ હોવા જોઈએ વૈચારિક મતભેદ હોવા જોઈએ પણ કોઈકનો જીવ લઈ લઈએ કોઈકની હત્યા આ કાંડ શા માટે એનું મૂળ કારણ તો રાજકીય વર્ચસ્વ મૂળ કારણ તો સત્તાની સાઠ મારી છબીલભાઈને એમ લાગ્યું કે હું ચૂંટણી હાર્યો એના માટે જયંતિભાઈ ભાનુશાલી જવાબદાર જયંતિભાઈ ભાનુશાલીને એમ લાગ્યું કે જે અશ્લીલ સીડીઓ એ વાયરલ થઈ એમાં છબીલભાઈનો હાથ એટલે આ બંને એકબીજામાં બંને એકબીજાના જે દુશ્મનો થયા અથવા જે હોય તે એ એમની આત્મા જાણે પણ જે થયું ને એ બહુ ખોટું થયું જયંતિભાઈની હત્યા એમની નિંદા કરીએ છીએ બહુ ખોટું થયું પણ હું ઈશ્વર પાસે એટલી જ પ્રાર્થના કરીશ કે અબડાસાને મહેરબાની કરી અને કલંક ન લગાવે અબડાસાનો એમાં કાંઈ વાંક નથી કોણ માણસ પોતાના ઘરમાં શું કરે છે કયો નેતા બહાર શું કરે છે કયો નેતા શોખીન છે કે નથી એ બારે કેવા જેને કહેવાય કે દુષ્કર્મો કરતો હોય એની સાથે અબડાસા તાલુકાને કાંઈ લેવા દેવા નથી આજે મેં સાંભળ્યું છે કે અમુક માણસો નેતા થવા માટે અમુક માણસો એવા છે કે નેતા થવા માટે મુંબઈથી કચ્છ આવ્યા છે એમને મુંબઈ છોડીને કચ્છનો લોકપ્રતિનિધિ થવું છે એવા તો ઘણા બધા છે મેં જોયા છે કે કચ્છમાં જઈ હવે તમારે સેવા કરવી હોય તો મુંબઈમાં ક્યાં નથી કમાને કા મુંબઈ મેં ઓર ગવાને કા ગુજરાત મેં એ કિસને શીખાયા કમાને કા મુંબઈ મેં ગવાને કા કચ્છ મેં એ કિસને શીખાયા તમારે કમાવું હોય તો આ અહીંયા હમણાં મહારાષ્ટ્રમાં દુષ્કાળ છે અમે લોકો અહીંયા બહુ ધ્યાન રાખીએ છીએ આ જે અમારું મંદિર છે આ મંદિરમાં રોજ પાંચસો માણસો મફત જમે છે રોજના રોજ બપોરના સાડા બાર વાગે અને સાંજના સાડા સાત આઠ વાગે ડેલી પાંચસો માણસો જમે છે આ મંદિરમાં તમારે કરવું હોય તો અહીંયા ક્યાં ના નથી પણ નહીં બસ ખાદીના કપડાં સીવડાવી લેવાના હા અને પછી ભલે બારીથી મારા જેવા અમુક માણસો એવા હોય કે ગામના પૈસા જલસા કરવાના અરે તમારે સેવા કરવી છે તો અહીંયા ક્યાં નથી એવાય માણસો છે એટલે ખરેખર અબડાસાનું નામ આ અમુક કાંડો થકી અબડાસાને કલંક લાગ્યું છે એ ખરેખર ન લાગવું જોઈએ અને આ અબડાસાના દુર્ભાગ્ય છે આ દુર્ભાગ્ય કહેવાય સીડી કાંડ શા માટે તમે રાજકારણમાં ઉતારી પાડવા માટે આ બધું કરો એકબીજાની ઉપર ખોટી ફરિયાદો થાય ગુના દાખલ થાય લાખો રૂપિયા ખર્ચો થાય આજે કાંઈ કોર્ટમાં હેમ જવાય છે આવું ન થવું જોઈએ અને જે થયું એ બહુ ખોટું અને હમણાં પાછો છબીલભાઈનું નામ આવ્યું આ કાંડમાં કે ભાઈ છબીલ પટેલે હત્યા કરાવી મારી પાસે પોલીસની પ્રેસ નોટ છે એ પોલીસની પ્રેસ નોટમાં ઘણું બધું લખેલું છે પછી હમણાં આ બે આરોપીની ધરપકડ થઈ એમાં જે રિમાન્ડ એપ્લિકેશન એ રિમાન્ડ એપ્લિકેશન પણ મેં આજે એકવીસ મુદ્દાઓ ઉપર પોલીસ તપાસ કરી રહી છે

દેશી ગાયનું દૂધ એટલે અમૃત દેશી કાકરેજ ગાયના દૂધમાં સ્વર્ણ તત્વ હોય છે જે અન્ય દૂધાળુ ઢોરમાં જોવા મળતું નથી દૂધ અમૃત પચાસ રૂપિયા લીટર ઘી એક કિલો રૂપિયા એક હજાર બે કિલો રૂપિયા અઢારસો ત્રણ કિલો રૂપિયા પચીસો દેશી કાકરજ અને ગીર ગાયનું શુદ્ધ અને ચોખ્ખું બાગાયતી ફાર્મ નર્સરી અને ડ્રિંકિંગ વોટર સ્વાગત સિટી શાંતિ નિકેતન પ્રાથમિક શાળા સામે કચ્છ યુનિવર્સિટી ત્રિકોણ ચંગલેશ્વર મિરઝાપર રોડ ભુજ કચ્છ